ગુજરાતમાં તાપનું તાંડવ યથાવત જોવા મળ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. ઈડરમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન છે, જ્યારે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે જામનગરમાં 37 ડિગ્રી તાપમાન અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ગરમીથી બચવા માટે ખાસ કરીને ઘરની બહાર નીકળતા એક ગ્લાસ ઠંડુ પાણી પીને નીકળો તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી. આગના શહેરોમાં તાપમાન અને ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો છે અને ખાસ ખિસ્સામાં એક ડુંગળી મૂકવાથી પણ લૂથી બચી શકાશે. દિવસમાં ઓછામાં ઓછા 15 ગ્લાસ પાણી શક્ય તેટલું વધારે પીવું જોઈએ. મસાલેદાર અને વધારે પડતા તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ભૂખ કરતા 2 રોટલી પણ ઓછી ખાવી જોઈએ. તડકામાં બહાર નીકળતા ટોપી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ. આકરા તાપથી બચવા માટે ડાર્ક કલરના ગોગલ્સ પણ પહેરવા જોઈએ. સ્કિન અને અનસ્કિન લોશન પણ લગાવવું જોઈએ. સવારે ઉઠીને તાજી હવા લેવી જોઈએ. ગરમીમાં સુતરવ કપડાં પહેરવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. ગરમીનો પારો ઉંચકાયો છે, સાથે જ અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકો અસહનીય તાપનો પણ સામનો કરી રહ્યો છે. અમદાવાદમાં 42 ડિગ્રી, જ્યારે ભુજમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે. ગુજરાતમાં એક તરફ તાપ તાંડવ કરી રહ્યું છે, ત્યારે જામનગરમાં 37 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી તાપમાન પણ નોંધાવા પામ્યું છે. રાજ્યમાં જેમ જેમ ઉનાળો ચડતો જાય છે, તેમ તેમ ગરમીનો પારો પણ ઉંચકાતો જાય છે. તેના કારણે લોકોને પણ હવે અસહનીય ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને અમુક પ્રિકોશન્સ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જ્યારે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે, ત્યારે બહાર નીકળતી વખતે ટોપી, સ્કાર્ફ અને ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ઘરમાં બને તેટલું વધારે રહેવું જોઈએ. બને એટલું શક્ય વધારે પાણી પીવું જોઈએ. તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે. મેહુલ, જે રીતે સમાચાર મળી રહ્યા છે, ગરમીનો પારો દિવસે ને દિવસે ઉંચકાઈ રહ્યો છે. હજી ગરમીની શરૂઆત છે, ત્યાં જ અસહનીય ગરમીનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે. કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે? હવામાન વિભાગ તરફથી કોઈ આગાહી કરવામાં આવી છે? કોઈ વાતચીત કરવામાં આવી છે કે કેમ? બિલકુલથી વાત કરવામાં આવે તો હજુ તો માર્ચ મહિનાનો અંત કહેવામાં આવી રહ્યો છે. માર્ચ મહિનાનો અંત છે અને તાપમાન જે છે 40 ડિગ્રીને પાર થઈ રહ્યું છે. સામાન્યતા જોવા જઈએ તો દર વર્ષે જે 40 થી વધુ તાપમાન જે નોંધાય છે તે એપ્રિલ મહિનાના મધ્ય ભાગથી જ આ પ્રકારની ગરમી પડતી હોય છે, પરંતુ અત્યારે માર્ચ મહિનાનો અંતનો સમય છે અને તે દરમિયાન જ જે તાપમાન છે તે વધી રહ્યું છે. હાલ જે તાપમાન નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં લગભગ 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો 40 ડિગ્રીથી વધુ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. હાલ આપણે જે બતાવીએ કે જે ગાંધીનગર જે પાટનગર છે, પાટનગરના મુખ્ય જે રસ્તો છે ત્યાં આપણે ઉપસ્થિત છે. બપોરનો જે સમય જે છે, પરંતુ પાકી હાજરી રસ્તા ઉપર જોવા મળી રહી છે. જે રીતે ગરમીનો સમય છે, રજાનો સમય છે, લોકો બહાર નીકળવાની જગ્યાએ ઘરમાં રહેવાનું જ પસંદ કરી રહ્યા છે. મુખ્ય માર્ગ પાટનગરના છે ત્યાં આગળ આ સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સમગ્ર જે વિસ્તાર છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, ત્યાં સૌથી વધુ ગરમી છે તે નોંધાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ સૌથી વધુ ગરમી છે તે જોવા મળી રહી છે. મહત્વની બાબત છે કે જે હવામાન વિભાગે 3 દિવસ પહેલા જ કહ્યું હતું કે જે રાજ્યના વિસ્તારો છે તેમાં ગરમીનો જે પારો છે લગભગ 40 ડિગ્રીથી વધુ જોવા મળશે. હીટવેવ જે છે તે 40 ડિગ્રીને પાર જોવા મળશે અને સમગ્ર રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે. જી
ચોક્કસ અમારી સાથે બીજા રિપોર્ટર્સ સુરતથી પ્રજ્ઞેશ વ્યાસ પણ જોડાઈ ચૂક્યા છે અને વડોદરાથી રોનક શાહ જોડાયા છે. પ્રજ્ઞેશ, આપને પૂછવા માંગીશ, સુરતના કેવા હાલ છે, લોકો ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે અને આપ જે વિસ્તારમાં છો ત્યાંના લોકો સાથે કોઈ વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી છે? કેટલા ડિગ્રી તાપમાન અત્યારે હાલ સુરતનું બોલાઈ રહ્યું છે? જી બિલકુલ, છેલ્લા 2-3 દિવસથી તો તાપમાનમાં જે વધારો થયો તેમાં આજે થોડોક ઘટાડો થયો છે, પરંતુ ગરમીના સમયમાં જ્યારે બરફ મળી જાય અને બરફમાં પણ સેલિબ્રેશન કરવાનો મોકો મળે, સુરતમાં અત્યારે આપણે એક સ્નો પાર્કમાં છીએ કે જ્યાં યંગસ્ટર અત્યારે ભેગા થઈને બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે, ખાસ કરીને સ્નો પાર્કની અંદર, કારણ કે ગરમીનો માહોલ છે, કોલેજનો સમય છે, બધા લોકો આજે ગરમીના માહોલને જ બચવા માટે એક સ્નો પાર્કમાં આવી રહ્યા છે, બરફની મજા માણી રહ્યા છે. બરફ ને જે માહોલ, જે મસ્તી છે ચોક્કસપણે દેખાઈ રહી છે કે બર્થડે સેલિબ્રેશન કેકની સાથે બરફ લગાડી રહ્યા છે. ખાસ આપણે બર્થડે બોય સાથે વાત કરીશું. આજે તમારી બર્થડે છે ને સ્નો પાર્કમાં, બહાર બહુ ગરમી છે, શું કહેશો? બસ મજા આવે અહીંયા, એટલે એન્જોય કરવા આવ્યો અહીંયા ફ્રેન્ડ સાથે, બર્થડે મનાવવા, એન્જોય કરવા માટે. એનું ગ્રુપ પણ છે આખું, આ બોયઝ આ બધા અહીંયા ખૂબ જ મસ્તી કરી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. કેવી મજા આવી છે ગરમી બહાર ને અહીંયા સ્નો પાર્ક -5 ડિગ્રીમાં, કેટલી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે, બહુ ઠંડી લાગી રહી છે. એમાં પૈસા બચાવવા માટે સ્વેટર લીધા નથી, તો હવે અફસોસ થાય છે કે સ્વેટર લઈ લીધા હોત 100 રૂપિયાના, તો સારું હતું. બિલકુલ, આપણી સાથે સ્નો પાર્ક જેમણે ડિઝાઇન કરી છે, જેમની મહેનત છે આ સ્નો પાર્ક પાછળ, એમની સાથે ખાસ વાત કરીશું. રવિભાઈ, કઈ રીતની ડિઝાઇન છે, ગરમી માટે આપણે લોકોને શું નવું આપી રહ્યા છે? બસ અહીંયા ઘણી -5 ટેમ્પરેચર છે, ઓકે સાહેબ, અને એની અંદર આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડ છે, એમાં પણ સ્લાઇડ તમે કરી શકો છો, પૂરી બરફની બનાવી છે, એટલે સ્લાઇડ કરતા એટલી જો મજા આવે છે કસ્ટમરને, તમે પણ જોઈ શકો છો સામે જ છે. ઓકે, કેટલા લોકો ગરમીના સમયમાં, કેટલું લોકોની આવરજવર વધી જાય છે? અરે ઘણું જ વધી જાય છે. પહેલાં તો -5 ટેમ્પરેચર લેવા માટે બહારથી લોકો બહુ જ મજા લેવા માટે આવે છે રાહુલ રાજમાં. ઓકે, બિલકુલ, આજે માહોલ છે, મારા બાજુ જોઈ શકો, ફેમિલી સાથે લોકો એન્જોય કરી રહ્યા છે, ફેમિલી સાથે, એક ફેમિલી સાથે, બચ્ચાઓ સાથે એક ફેમિલી અહીંયા નજરે પડી રહ્યું છે કે જે લોકો સ્નો પાર્કને માણી રહ્યા છે, ફેમિલી સાથે આવ્યા છે. શું કહેશો, ગરમીના માહોલમાં ફેમિલી સાથે એન્જોય કરવા આવ્યા છે, શું કહેશો? અત્યારે તો બહુ મજા આવે છે, બહારના વાતાવરણ કરતા અંદરનું વાતાવરણ એટલું મસ્ત છે ને, મજા પડી ગઈ છે. મેમ તમે શું કહેશો, બચ્ચાઓનું વેકેશન પડી ગયું હશે, બધા સાથે આવ્યા, એન્જોય કરવા આવ્યા છે, શું કહેશો? મજા આવે છે, બહુ જ મજા આવે છે. જી બિલકુલ, આ સ્નો પાર્કમાં જોઈ શકો છો કે કઈ રીતે તમામ લોકો, જે બચ્ચાઓ છે, ફેમિલી સાથે છે, બર્થડે સેલિબ્રેશન થઈ રહ્યા છે, તેમજ બરફની મજા માણી રહ્યા છે, યંગસ્ટર બધા બરફ સાથે મસ્તી કરી રહ્યા છે, એટલે એક માહોલ બની જાય છે અને ગરમીમાં લોકો રાહત મેળવવાનો અવનવા પ્રયત્ન અને આવા રસ્તાઓ શોધી કાઢતો હોય છે. જી ચોક્કસથી, વડોદરાથી રોનક શાહ પણ જોડાયા છે. રોનક, વડોદરાના હાલ શું બતાવી રહ્યા છે, કેટલા ડિગ્રી તાપમાન નોંધાયું છે? કારણ કે સૌથી વધુ દરેક રાજ્યોમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. વાત માણસોની કરીએ તો કદાચ માણસો બોલી શકે છે, પણ અબોલ પ્રાણીઓની વાત કરીએ તો તે લોકો બોલી શકતા નથી, તેમના માટે ખાસ કયા પ્રકારની સુવિધાઓ ઝૂ દ્વારા કરવામાં આવી છે? ચોક્કસ ખુશાલી, કે અત્યારે જે આપણે ઉભા છે કમારી બાગ, જે પ્રાણી સંગ્રહ ત્યાં આગળ ઉભા છે, જે અસહ્યમાં જે ગરમી જે પડી રહી છે, જે મૂંગા પશુઓ જે બોલી શકતા નથી, એના માટે સયાજી બાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. અત્યારે આપણે જે છે વાઘ, જે છે વાઘના જે પિંજરાની અંદર જે પ્રાણી સંગ્રહાલય દ્વારા અત્યારે જે તેના સ્ટાફ દ્વારા જે અત્યારે જે પાણી છે છાંટવામાં આવી રહ્યું છે, જે મૂંગા પક્ષીઓ જે પશુઓ જે બોલી શકતા નથી, એ લોકો માટે એ લોકો પાણીનો છંટકાવ કરે છે દિવસની 2 વખત. અત્યારે જે છે એ પાણીનો છંટકાવ જે વાઘના જે પિંજરામાં થઈ રહ્યો છે, જે આટલી અસહ્ય ગરમી જે પડી રહી છે જેનાથી એને ઠંડક મળે, એના માટે જે પ્રાણી સંગ્રહાલય દ્વારા અત્યારે એ લોકોને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મૂંગા પશુ પક્ષીઓ માટે ઉપર જે ઘાસના પૂડા અને ઉપર પાણી છાંટવામાં આવે છે, જે પક્ષીઓને ત્યાં આગળ ઠંડક મળે. જે પ્રાણી સંગ્રહાલય દ્વારા આવી રીતે જે ગરમીમાં જે પશુ પક્ષીઓને જે પ્રાણીઓને રાહત મળે એ માટે અત્યારે એ લોકો એક સારી વ્યવસ્થા, એક એક્શન પ્લાન સારો બનાવવામાં આવી રહ્યો છે. અત્યારે જે જોવા જશે 40 ડિગ્રીની ઉપર જેટલું અત્યારે તાપમાન છે, અને જે લોકો ઘરની બહાર નીકળવા ટાળતા હોય છે, એવી રીતે અહીંયા ઘડી જે પ્રાણી સંગ્રહાલયમાં જે પશુ પક્ષીઓ જે રહેતા હોય છે, એના માટે જે પ્રાણી સંગ્રહાલયમાં જે સ્ટાફ દ્વારા અત્યારે જે પાણીનું કરવામાં આવ્યું છે, અત્યારે આપણી સાથે જે પ્રાણી સંગ્રહાલયના ટ્યુટર છે, આપણે એમને પૂછીએ કે શું અત્યારે જે આટલી બધી અસહ્ય ગરમી પડી રહી છે અને શું કમાટી બાગ દ્વારા સંસ્થા જે 2700 દ્વારા શું એક્શન પ્લાન ઘડવામાં આવે છે મૂંગા પશુ પક્ષીઓ માટે.
હાલમાં અમે ખાસ કરીને પંખીઓ માટે ઉપર ઘાસના પૂડા અને એમના પિંજરાઓમાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. 40 ડિગ્રીના હિસાબે એના પિંજરાઓ તેમજ એની આજુબાજુના વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીએ છીએ. તેમજ જે રીંછ છે, રીંછ માટે અમે બરફની પાટ મૂકીએ છીએ જેથી એને ઠંડક ને થાય. ઇવન જે સિંહ વાઘ છે એવા મોટા જાનવરો માટે ઉપરના છતમાં એગ્રોનેટ તથા ઘાસના પૂડાઓ બાંધવામાં આવેલા છે જેથી એને ઠંડકનો અહેસાસ થાય અને પ્લસમાં પાણીનો છંટકાવ તો કરીએ જ છીએ. અત્યારે ઉનાળાની શરૂઆતમાં જ જોવા જાય માર્ચ એન્ડિંગની અંદર જ અત્યારે જે ગરમીનું અત્યારે પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, તો કેટલા દિવસમાં કેટલી વાર પ્રાણીઓને તમે પાણી છંટકાવ કરો છો, શું તમે જમવામાં એમને આપતા હો છો? જમવામાં તો કોઈ જે રેગ્યુલર ફ્રૂટ્સને એ જ આપવામાં આવે છે. પ્લસમાં જે પાણીનો છંટકાવ છે એ સવારે 10 વાગ્યાની આસપાસ અને બપોરે 2-3 વાગ્યાની આસપાસ પાણીનો છંટકાવ ચાલુ કરવામાં આવે છે. ડોક્ટર કુશાલી, કે જે વડોદરાનો જે પાણી સંગ્રહ ત્યાં ઘડી જે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જે આટલું જે અસહ્ય ગરમી જે માર્ચના એન્ડમાં જે શરૂઆત થઈ ગઈ છે, હજી તો ગરમીની જે વાત છે, છતાં જે માર્ચના એન્ડિંગમાં જે ગરમી પડી રહી છે એના માટે જે પ્રાણી સંગ્રહ પશુ પક્ષીઓના પ્રાણીઓ માટે દિવસમાં 2 વખત એ લોકો પાણીનો છંટકાવ કરે છે અને ઘાસના પૂડા રાખવામાં આવે છે જેથી જે પ્રાણીઓને ઠંડક મળે અને બરફ જે હોય છે એ લીછ અને જે વાઘ માટે બરફ બી મૂકવામાં જેથી જે છે ગરમીમાંથી એમને ઠંડક મળે. જી કુશાલી, ચોક્કસથી આપ તમામ રિપોર્ટર્સનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે અને લોકો આ ગરમીનો સામનો પણ કરી રહ્યા છે.